સોશિયલ મીડિયા ફેસબુકમાં આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ કેટલી સાચી છે શું તમે જાણો છો છેતરાઈ જાઓ તે પહેલાં સાવચેત બની જાઓ સોશિયલ મીડિયા ફેસબુકમાં આવતી રિક્વેસ્ટ જોઈ જાણે આ વગર એક્સેપ્ટ કરવી નહીં હાલમાં કચ્છની અંદર ઘણા બધા લોકો ભોગ બની રહ્યા છે જાણો અમારો ખાસ અહેવાલ સાવધાન રહો સુરક્ષિત રહો માંડવીમાં શ્રી સોનલ ઇન્ફોર્મેટિક્સ લેપટોપ એન્ડ કમ્પ્યુટર પોઈન્ટના માલિક અને માજી કોષાધ્યક્ષ કચ્છ જિલ્લા ભાજપ મહિલા સેલ અને હાલ કારોબારી સભ્ય કચ્છ જિલ્લા ભાજપ મહિલા સેલ તેમજ સામાજિક મહિલા અગ્રણી નેહાબેન એજ ગઢવી સાથે હાલના વિષય પર જાગૃતિ માટે લોકોને સાવચેત કરવાની એક પહેલ નમસ્કાર મિત્રો હું છું નિતેશ ગોર કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે અમે એક મુદ્દો લઈને આવ્યા છીએ જે મુદ્દાની વાત કરશું સાહેબ તમને પણ ખ્યાલ હશે એ મુદ્દો શું છે અને શું એની આખી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અત્યારે ઘણા લોકો ભોગ બની રહ્યા છે ઘણા લોકોમાં મતલબ એમાં યંગ જનરેશનથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ સુધી ભોગ બની રહ્યા છે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરીને હવે સેના માટે કરી રહ્યા છે શું કરી રહ્યા છીએ આખી ડિટેલ આપણી સાથે નેહાબેન ગઢવી માંડવીના છે એમની પાસેથી જાણીશું ટૂંકો પરિચય હું તમને આપી દઉં કઈ વસ્તુ છે શેના માટે ભોગ બની રહ્યા છે ફેસબુકમાં અન્નો પર્સનની તમને રિક્વેસ્ટ આવે છે તમે એક્સેપ્ટ કરો છો રિક્વેસ્ટમાં તમે કોઈ પણ સ્ત્રીનો ફોટો હોય છે સ્ત્રીનો ફોટો જોઈને તમે લોકો એક્સેપ્ટ કર્યો એક્સેપ્ટ કર્યા પછી શું તમારી એકબીજાની મેસેજથી આપલાય થતી હોય છે આપ્લાય થયા પછી તમારો અને એ જે વ્યક્તિઓ છે સામે એમનો વિડીયો બની જતો હોય છે એની વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તમારી પાસેથી પૈસાની છેતરપિંડી અને પૈસાની માંગણી કરવામાં આવે છે અગર તમે એ પૈસાની માંગણી પૂર્ણ નથી કરતા તો એ વિડીયો જે છે એ તમારી ટાઈમ લાઈન સર્ચ કરતી કરતી વ્યક્તિ અથવા કરતો વ્યક્તિ હોય એ જોઈ તમારી બાયોડેટા જોઈ અને તમને ધમકી આપે છે કે તમારી ફેસબુક ટાઇમ લાઈનમાં એ વિડિયો હોય છે એ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપે છે જેથી તમે તમારી ક્રેડિટ અને ઇજ્જતથી બી અને એ એ વ્યક્તિને માંગેલ રકમ તમે આપી દો છો એ આખી આખી હકીકત શું છે ને કેવી રીતના થઈ છે એમની પાસેથી આપણે જાણીશું તો સૌપ્રથમ આપનું પરિચય ત્યારબાદ એ જે અત્યારે સોશિયલ મીડિયામાં ફ્રોડ ચાલી રહ્યું છે એ વિશે થોડીક માહિતી આપશો અમારા દર્શકોને જાગૃત કરશો હલો હું નેહા ગઢવી માંડવીથી બોલું મારું હું આઈટી સાથે સંકળાયેલી છું અને મેં એમસીએ માસ્ટર ઇન કોમ્પ્યુટર એજ્યુકેશનનું કોર્સ કરેલો છે અને દસ વર્ષથી હું આઈટીનો બિઝનેસ માંડવીમાં કરી રહ્યું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચામાં કોષાધ્યક્ષ તરીકે તરીકે પણ રહી ચૂકી છું અને અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા કારોબારીમાં સંગઠનમાં મારી જવાબદારી છે હું જે સોશિયલ મીડિયામાં અત્યારે જે ફોડ ચાલી રહ્યું છે એ બાબતે હું લોકોને અને મારી બહેનોને કહેવા માગું છું કે તમે જે વ્યક્તિથી કે અનનોન પર્સનથી તમે પરિચિત નથી એમની તમને કદાચ ફ્રેન્ડ રિક્વેસ્ટ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અથવા કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને આવે તો તમે એને એક્સેપ્ટ કરવાનું ટાળો તમે જેને નથી જાણતા એને એક્સેપ્ટ કરવાનું ટાળવાનો પ્રયત્ન કરો જેથી કરીને આપણે આવા લેભાગુ તત્વોથી આપણે બચી શકીએ અને જે ક્રાઇમના કિસ્સાઓ ને દિવસે વધતા જાય છે જેના કારણે લોકો પૈ આર્થિક રીતે અને માનસિક રીતે પાયમાલ થઈ જાય છે અને જે નુકસાની થાય છે એના ફેમિલીને જે નુકસાની થાય છે અને પોતાના ઇજ્જત બચાવવાના માટે થઈ અને એમને જે પણ માગણીઓ થતી હોય છે એ એમને આપી દેતા હોય છે તો મારી એક સામાજિક અને રાજકીય અગ્રણી તરીકે હું બધાને વિનંતી કરું છું કે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કોઈપણ સોશિયલ મીડિયાના માધ્યમમાં તમને જે કોઈ પણ પરિચિત વ્યક્તિ ન હોય એને એક્સેપ્ટ કરવાનું ટાળો અને વસ્તુ સારી છે સોશિયલ મીડિયા અને મોબાઈલ એ યુઝ કરવો જરૂરી છે પણ એને ગંભીરતાથી લઈ અને જે કાંઈ આ આ રીતના કૃત્ય થતાં રહે છે એને આપણે દૂર કરવું જોઈએ અને આના માટે જાગૃતિ જાગૃતિ લાવવી જોઈએ અને લોકો સુધી વધુને વધુ આપણે આ મેસેજને પહોંચાડવો જોઈએ જેથી કરીને આપણી બેન દીકરીઓ ભાઈઓ આમાંથી જે લેભાગુ તત્વો આનો લાભ લે છે એનાથી બચી શકે ચોક્કસથી આ ટ્રેન્ડ એવો છે તમને જણાવી દઉં આ ટ્રેન્ડ વિશે શરૂઆતમાં મારી ફેસબુક આઈડી અત્યારે હું મારી ઉપર લઈને તમને બતાવું છું મારી ફેસબુક આઈડી સર્ચ કરવામાં આવે છે મારા ફ્રેન્ડ રિક્વેસ્ટ અથવા મારા ફ્રેન્ડ લિસ્ટમાં કોણ કોણ વ્યક્તિઓ જોડાયેલા છે અથવા મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ ફ્રેન્ડ લિસ્ટ મારું બ્લોક કર્યું હોય તો ટાઈમ લાઈન જોવામાં આવે છે કે કોની કોની પોસ્ટ આવી રહી છે આ ફેસબુક એકાઉન્ટમાં ફેસબુક એકાઉન્ટ પણ લૉક કરવામાં આવે છે એના પછી પણ એવા એવા સાયબરના ફ્રોડ જાય છે જે આપણી ટોટલી ડિટેલ લઈ શકે છે જાણી શકે છે એમાં તમને મતલબ કે મને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે કોઈ લેડીઝનો ફોટો રાખીને હું અટ્રેક્શનમાં આવીને એ લેડીઝનો ફોટો જોઈને એક્સેપ્ટ કરું છું એક્સેપ્ટ કર્યા પછી એ વ્યક્તિથી હું હાય હલોથી વાર્તાલાપ ચાલુ કરું છું ચાલુ કર્યા પછી ધીમે ધીમે અમારા બે વચ્ચે એક મુદ્દાની વાત તમને સમજાવી રહ્યો તો દાખલા તરીકે હું નથી પણ એક વાત કરું છું કે એ વ્યક્તિથી અમે એકબીજાથી વાત કરી ધીમે ધીમે પરિચયમાં આવી મોબાઈલનો આપ્લે કરીએ છીએ મોબાઈલ નંબરનો મોબાઈલ નંબર આપ્લે કર્યા પછી બીભત્સ વાર્તાલાપ થતું હોય છે બીભત્સ વાર્તાલાપ થયા પછી એકબીજાને ચેટિંગમાં વિડીયો કોલ થતું હોય છે વિડિયો કોલ થયા પછી મારો વિડીયો જેમ કે જે સામે જે સ્ત્રી છે એણે વિડીયો જે ઉતાર્યો હોય જેણે બનાવ્યો એવો ને એવો વિડિયો મારો એમની પાસે આવી જાય છે હું જોશમાં હોશ ખોઈ બેઠું જેનો વિડીયો એ લઈ લે છે અને જેનો હું ભોગ બનુ છું એ વિડીયાનો ખોટો ઉપયોગ કરીને એ મને બ્લેકમેલ કરે છે મને મતલબ કે તમને બ્લેકમેલ કરે છે અને તમને કહે છે કે આ વિડીયો તમારી ટાઈમલાઇન તમારા ફેસબુક એકાઉન્ટ અથવા તમારી સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરીને તમને બદનામ કરી દઈશ એવી ધમકી આપે છે એ ધમકીથી વર્ષ થઈને અમે હું કે તમે એ ધમકીથી વર્ષ થઈને આપણે એને માંગેલ રકમ આપી દઈએ છીએ આખે આખું ટ્રેન્ડ એવું ચાલી રહ્યું છે ફેસબુકમાં અત્યારની તારીખમાં દરરોજના કચ્છની અત્યારે વાત કરીએ તો કચ્છમાં દરરોજના વીસથી પચાસ યુવાનો આનો ભોગ બની રહ્યા છે આજે જ અમને એક સવારના એક કોલ આવ્યો હતો એ જ બાબતે કે મારી ફેસબુક આઈડીમાં આવી રીતના થયું છે મને આવી રીતના વિડીયો બની ગયો હવે મને ધમક્યું આવી રહી છે કે પૈસા નહીં આવે તો હું તમારો ફોટો તમારો વિડીયો વાયરલ કરી દઈશ એ આખી આખી બેન હકીકત થોડું ઘણું તો કઈ રીતના એક્સેપ્ટ કરવી જોઈએ શું 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 એનામાં મુદ્દા જોવા જોઈએ જોઈએ વસ્તુ જોવી જોવી તમે કે રાજકીય અગ્રણી તરીકે ને મહિલા તરીકે આપણી બેન દીકરીઓ અને ભાઈઓને એટલું જ કહેવા માંગુ છું કે તમે અપરિચિત લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ જલ્દીથી જોયા અને જાણ્યા વગર ન સ્વીકારો આપના મોબાઈલ નંબર જલ્દીથી કોઈને શેર ના કરો કોઈપણ ઓળખીતા ના હોય એનાથી કોઈ પણ વધારે ચેટ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા અને ટ્વિટરનો ઉપયોગ ટાળો જેથી કરીને આપણે આવા ક્રાઇમથી બચી શકીએ અને આપણી મામૂલી જિંદગીને બચાવી શકીએ તો મારા બહેનો અને ભાઈઓને એ જ રિક્વેસ્ટ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ જરૂરથી પણ સમજી વિચારીને સોશિયલ મીડિયાને આપણે યુઝ કરીએ અને આ ક્રાઈમને વધારેને વધારે થતું અટકાવી શકીએ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે તમને સંપૂર્ણ જાણકારી આપે છે પણ ફક્ત સોશિયલ મીડિયાની તમારી કેને પૂરી જાણકારી હોય સોશિયલ મીડિયાનો યુઝ કેટલા અંશે યોગ્ય છે કેટલા અંશે અયોગ્ય છે એની જાણકારી તમારી પાસે હોવી જોઈએ તમે ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જાણી જતા હશો કે ના સોશિયલ મીડિયા મને આવડી ગયું સંપૂર્ણ આવી ગયું તમારાથી અને મારાથી પણ ઘણા લોકો હેકર છે ઘણા લોકો જાણકાર છે જે તમારી અને મારી બાયોડેટા સંપૂર્ણ રીતે હેક કરી અને વાયરલ કરી શકે છે જેથી કરીને તમને અથવા મનને જે પરિચિત હશે એની જ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો જેથી કરીને તમે તમારી અને તમારા પરિવારની આર્થિક અને શારીરિક રીતે પણ સુખી અને સમૃદ્ધ બનાવી શકશો ફેસબુકમાં અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એના માટે અમારી એક મુહિમ છે અગર તમને આ બરાબર લાગે છે મોહિમ યોગ્ય લાગે છે તો તમે તમારા સગા સંબંધી મિત્ર સર્કલમાં પણ જાણકારી આપો કે સોશિયલ મીડિયામાં અન્ન પર્સનથી કોઈ પણ લેડીઝનો ફોટો જોઈને આકર્ષિત થઈને જોશમાં હોશ ખોયા વગર એક્સેપ ન કરતા જેથી કરીને તમે ખોટા કોઈ સાયબર ક્રાઇમનો ભોગ ન બની જાઓ પ્રાગપરજૂથ ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર સરપંચ શ્રી હર્ષિભાઈ સિંહ પ્રાગપરજૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ મને છેલ્લા 10 વર્ષથી મારા પર વિશ્વાસ મૂક્યો છે જે આ વખતે પણ મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું જાહેર આભાર જયાબેન પ્રવિણચંદ્ર છાભૈયા નવનિયુક્ત સરપંચ શ્રી વિદળા ગ્રામ પંચાયત પ્રવિણચંદ્ર છાભૈયા પેનલ પ્રણેતા માંડવી તાલુકાના બિદળા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદ માટે મારા તરફી મતદાન કરીને મને વિજય બનાવનાર તમામ વાલા મતદારો ગામના સર્વે વડીલો અગ્રણીઓ માતા બહેનો તથા રાત દિવસ જોયા વગર પોતાનો કિંમતી સમય ફાળવીને મારા પ્રચાર પ્રસારમાં સહયોગી બનનાર તમામ કાર્યકર મિત્રોનો જાહેર આભાર વ્યક્ત કરીને ઋણ સ્વીકારું છું અને આવનાર સમયમાં ગામના હિત અને વિકાસના કામોમાં ક્યારે પણ પાછી પાણી નહીં કરીએ તેની અત્રેથી ખાતરી આપીએ છીએ લોકશાહીના પર્વમાં સર્વે ગ્રામજનોએ શાંતિપૂર્ણ ભાગ લઈ સાથે મળીને કાર્ય સંપન્ન કર્યા બદલ સમાજના આગેવાનો કાર્યકરો સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ વાળાપર ગ્રામ પંચાયતના તમામ તમામે તમામ મતદારોનો આભાર સરપંચ શ્રી જાડેજા જયપાલસિંહ જયવીરસિંહ વાડાપદર ગામના ગ્રામજનોએ મને મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું શુભેચ્છક શ્રી પ્રેમચંદ મોમાયા અને કલ્પેશ મોમાયા ગામ વાડાપદર નોંધ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે